સાહેબ માસ્ક નથી પહેર્યું તમે? માસ્ક કેમ નહોતું પહેર્યું? છે જવાબ સાહેબ કે સાહેબ માસ્ક કેમ નથી પહેર્યું? સાહેબ અત્યારે નાના માણસો પાસે તમે દંડ વસૂલાવો છો, તો આજે તમે પોતે કેમ પાલન નથી કરતા? મેડમ માસ્ક કેમ નથી પહેર્યું તમે? સામાન્ય જનતા પાસે જ આપણે ઉઘરાવવાના છે, પોતે તમે માસ્ક નથી પહેરતા, તમે ગામની પ્રાઇવેટ ઓફિસમાં જઈને માસ્ક નહીં પહેરવાના દંડ વસૂલો છો, તો તમે પોતે કેમ પાલન નથી કરતા સાહેબ? બેન માસ્ક કેમ નથી પહેર્યું? ચાલુ રાખજો બધા, નીચેના માળે, નીચેના માળે ચાલજો. સાહેબ તમે એસએમસીમાં છો? કેમ માસ્ક નીચે રાખો છો? વાત કરતા અમે, મેં પણ વાત કરું છું, હું તમારી સાથે વાત કરું છું. સામાન્ય માણસોને તમારે હેરાન કરવાના છે. ચાલુ રાખજો મિત્રો, બધા જોઈજો. આ લોકોની પોલ હું ખોલું છું આજે. સર માસ્ક કેમ નથી પહેર્યું? બેન માસ્ક કેમ નથી પહેર્યું તમે? અચ્છા, એટલે હમણાં પહેરેલું હતું, અત્યારે નથી પહેર્યું. એટલે સામાન્ય જનતાને એવા કઈ પ્રોબ્લેમ હોય તો એનો દંડ લઈ લેવો છે આપણે? પેલા ખોટું કહેવાય. આ રીતના દંડ વસૂલાવો છો તમે બધા પાસે? છે તો તમે સર કેમ માસ્ક કેમ પહેરો છો તમે? નહીં, હું આની પહેલા આવ્યો તારે તમે નહીં પહેર્યું હતું. હે, ક્યાં છે પાણી તમારું? ગ્લાસ ક્યાં છે? બાટલો ક્યાં છે? બાટલો ક્યાં છે? બોટલ ક્યાં છે? હે, આમ જનતા માટે જ બધું છે યાર સાહેબો. તમે સમજો, તમારે 50-50, 60-60 રૂપિયા પગાર છે. બોલો 5,000-10,000 ની નોકરી કરતો હોય એની પાસે 500 રૂપિયા તમે સીધા લઈ લો છો. આનો દંડ કોણ ભરશે? તમે નથી માસ્ક પહેર્યું અત્યારે, નહીં લઈએ એટલે તમે માનો છો? અમે લેખિતમાં આપો, અમે દંડ નહીં લેવી. કોણ ભરે છે? આ તો અત્યારે ભરો દંડ. હાલો માસ્ક નહોતું પહેર્યું તમારી ઓફિસમાં, સરકારી કામમાં તમે માસ્ક નહોતું પહેર્યું, દંડ ભરો. હાલો રસીદમાં મગાવો, હાલો ભરો ભરો. હાલો અત્યારે ભરી દો, નહીં લાવો બરાબર. કોણ ભરે છે દંડ? સામાન્ય જનતાને ભરાવો છો આજે? તમે હા ભરો ભરો ભરો, રસીદ ભરો. ખોટું થોડું છે ભાઈ, બધાના માટે જ છે ને ભાઈ, ખોટું થોડું છે. લો ₹200 લ્યો છો દંડ? બસો જ દંડ ચાલે છે ને? ₹200 લે છે. તમારું નામ શું? મુકેશભાઈ. અમે મુકેશ ટંડેલ. મુકેશભાઈ ટંડેલ. મિત્રો જાણજો, અત્યારે એસએમસી ના અધિકારી પોતે દંડ ભરી રહ્યા છે, એનો સારું વર્તન ને સારું કામ કહેવાય. પણ ₹200 ભર્યા છે તો આપણે પણ હવે ભરવાના થાય. મારો લાઈવ વિડીયો, કોઈ પણ એસએમસી અધિકારી તમને રોકે ટોકે તો આ વિડીયો બતાવજો. 200 થી વધારે કોઈ ન ભરતા. માસ્ક વગર તમે પકડાવો તો 200 થી વધારે દંડ નહીં થવો જોઈએ. લાવ મને રસીદ ને આમ બતાવો. માસ્ક વગર આ સાહેબ, માસ્ક વગર હતા. ટંડેલભાઈ નું બહુ સારું કામ છે કે એને સીધો દંડ ભરી દીધો છે. કઈ નહીં, બીજા હું ગોતું છું. હવે એમને અત્યારે સીધા
કયા કોમ્પ્યુટર રૂમ છે? ક્યાં છે? પણ ક્યાં છે કોમ્પ્યુટર રૂમ? એ તો લાઈવ થઈ ગયું એટલે બધા પહેરી લીધા, લાઈવ થઈ ગયું એટલે બધા જોઈ લીધું. સાહેબ માસ્ક કેમ નથી પહેર્યું તમે? માસ્ક નાક નીચે કેમ રાખ્યું? રાખવી પડે, સામાન્ય જનતાને રાખે તો દંડ આપવાનો, તમારે રાખે તો ચાલે. માસ્ક તમારું નાક નીચે હતું એનો દંડ કોણ આપશે? તમે સામાન્ય જનતા પાસે તો લ્યો જ છો, આનો દંડ તમે ભરશો અત્યારે? લીગલી તમારે ભરવાનો આવે છે, દંડ ભરશો તમે? વસૂલવામાં આવે છે, પોતાની પ્રાઇવેટ ગાડીમાં એકલા જતા હોય તો દંડ વસૂલવામાં આવે છે. આનો દંડ તમે ભરો અત્યારે, ચાલો રસીદ ફાડો. એની રસીદ ફાડો છો કે નહીં? હું કમિશનર સાહેબને રજૂઆત કરીશ. નગર ચાલો રસીદ મગાવો ને, રસીદ તમે રસીદ બુક મગાવો ને, તમે દંડ ભરો. હે સાહેબ ને મારે કયા સાહેબને મળવાનું? દંડ મારે અહીંયા ભરાવવાનો છે. કઈ નહીં મિત્રો, આ જે કઈ હતું મારું લાઈવ જોઈને બધા અધિકારીઓ અત્યારે માસ્ક પહેરવા મળે, એકબીજાને કહેવા મળ્યા, દોડાદોડ જાય છે. ચૂક 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 સાહેબ માસ્ક નથી પહેર્યું, તમે કેમ નાક નીચે રાખ્યું? નાક નીચે કેમ રાખ્યું? હજી પણ નાક નીચે છે. નહીં રે તો તમે સામાન્ય જનતા રાખે તો તમે દંડ લ્યો છો કે નથી લેતા? ચાલો આનો દંડ ભરો, તમે માસ્ક નથી પહેર્યું એનું. રસીદ બુક મગાવો ને દંડ ભરો. શું કહેવાનું થાય સાહેબ તમારે? દંડ ભરવો પડે કે નહીં સાહેબને? કે સામાન્ય જનતા ગરીબ માણસોને જ ભરવાના દંડ? ગરીબ માણસોને દંડ ભરવાનો, તમારો દંડ કોણ વસૂલશે? તમે તમારા રસીદ બુક મગાવો ને ત્યાં દંડ ભરો. ચાલો પહેલા સાહેબ ભરો, તમે ભરો.